કેમ છો મિત્રો, આજે આપણે જોઈશું પઝલ ગેમ. પાવર પોઈન્ટની અંદર પઝલ ગેમ કેવી રીતે બનાવવી, ચિત્રમાં તમે જોઈ શકો છો. તો આ પ્રમાણેની આપણે ગેમ કેવી રીતે બનાવશું. આવી ગેમ બનાવ્યા પછી બાળકોને આ ટુકડા ગોઠવવાની ઘણી મજા આવતી હોય છે. તો આ ગેમ કેવી રીતે બનાવશું તે આપણે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. પહેલાં તો આ ગેમ કેવી રીતે ગોઠવી શકાય તેને આપણે જોઈશું. આ રીતે છૂટા ટુકડા હોય છે, તો એને આપણે ગોઠવવાના હોય છે. તો ગોઠવવા માટે આપણે આ રીતે સિલેક્ટ કરી અને ગોઠવવા પડતા હોય છે. તો કેવી રીતે ગોઠવાય તે આપણે ગેમ રમીએ એકવાર. આ રીતે મિત્રો ચાર ટુકડા ગોઠવાઈ ગયા પછી બાળકોને આપણે પૂછી શકીએ છીએ કે આ શેનું ચિત્ર બને છે. તો બાળકો તરત જ કહેશે કે આ જંગલનો રાજા સિંહ છે. તો આવા અનેક ચિત્રો તમે લઈને આવી પઝલની ગેમ બનાવી શકો છો. તો એ બનાવવા માટે શું કરવું, કઈ રીતે બનાવી શકાય તે આપણે જોઈશું. ચાલો સૌથી પહેલાં તમારે એક બ્લેન્ક સ્લાઇડ લઈ લેવી પડશે. સ્લાઇડ લીધા પછી આપણે ઇન્સર્ટ મેનુમાં જઈશું. સૌથી પહેલાં આપણે શેપ્સની અંદર રેક્ટેંગલ ટૂલ પસંદ કરીશું આ રીતે. તો તમારે સૌથી પહેલાં એક શિફ્ટ દબાવીને ચોરસ દોરવાનું હોય છે. આ રીતે ચોરસ દોર્યા પછી ફરીથી ઇન્સર્ટમાં જઈશું. ઓવલ ટૂલનો ઉપયોગ કરીશું. રાઉન્ડ, આપણે નાનો રાઉન્ડ દોરીશું આ રીતે. ત્યારબાદ ફરીથી આપણે ઇન્સર્ટમાં જઈશું. શેપ્સની અંદર રેક્ટેંગલ લઈશું. શિફ્ટ દબાયા વગર આપણે રેક્ટેંગલ દોરવાનું છે આ રીતે નાનું. આ દોર્યા પછી આપણે આને વચ્ચે મૂકી દેવાનું છે આ રીતે. વચ્ચે મૂકવા માટે તમારે આ બંને સિલેક્ટ કરી એલાઇનમાં જઈશું અને સેન્ટર કરી દેશો એટલે એ વચ્ચે થઈ જશે. હવે આ અને આ બંને ટુકડા અલગ અલગ છે, આપણે આને મર્જ કરી દઈશું. સિલેક્ટ કર્યા બાદ ફોર્મેટ ટૂલ્સની અંદર જઈશું અને મર્જ શેપ્સની અંદર યુનિયન જ્યાં લખેલું છે તે યુનિયન પર ક્લિક કરશું તો એ બંને મર્જ થઈ જશે. હવે આ ટુકડાને આપણે કંટ્રોલ ડી કરીશું એટલે ડુપ્લિકેટ ટુકડો બની ગયો. હવે આ ટુકડાને આપણે આની ઉપર ગોઠવવાનું છે અહીંયા મિડલમાં. તો સેન્ટર આવે છે કે નહીં એના માટે આપણે જોવું હોય તો આ ટુકડો અને ઉપરનો ટુકડો બંને સિલેક્ટ કરવા પડશે. ત્યારબાદ ફોર્મેટની અંદર જઈને એલાઇન તમે સેન્ટર કરી દેશું આ રીતે, તો એ કમ્પ્લીટ સેન્ટર થઈ જશે. ત્યારબાદ આ ટુકડો લેવાનો છે. આ ટુકડાને હવે અહીંયા ગોઠવવાનો છે આડ, તો એને રોટેટ કરવો પડશે. રોટેટ કરવા માટે આપણે રોટેટ ઉપર ક્લિક કરશું અને લેફ્ટ 90 ડિગ્રી પર રોટેટ કરશું. ફરીથી આપણે અહીંયા એને ગમે ત્યાં મૂકી દઈશું. એને આપણે વચ્ચે ગોઠવવાનો છે. તો વચ્ચે ગોઠવવા માટે એ ટુકડો અને આ ઓબ્જેક્ટ નીચેવાળો સિલેક્ટ કરવો પડશે. સિલેક્ટ કર્યા બાદ એલાઇન ઉપર જયા બાદ આપણે તેને એલાઇન મિડલ કરી દઈશું. મિડલ કરશો એટલે તે વચ્ચે જ આવી જશે આ રીતે. હવે મિત્રો તમે જોઈ શકો છો, હવે આપણે એને શું કરશું, આ ટુકડો ત્રણેય ટુકડાને સિલેક્ટ કરી તેની આઉટલાઇન જે છે તે આને આપણે રિમૂવ કરી દઈશું. ફોર્મેટમાં જઈ શેપ આઉટલાઇન, નો આઉટલાઇન કરી દઈશું. ત્યારબાદ આ ટુકડાઓને સિલેક્ટ જ રહેવા દઈશું. ફોર્મેટની અંદર જઈ મર્જ શેપ છે ત્યાં તમે કમ્બાઈન લખેલું છે ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. કમ્બાઈન કરશો એટલે આ રીતે ટુકડો એક બની જશે તૈયાર. પઝલનો એક ટુકડો અહીંયા તૈયાર છે આ રીતે. હવે તેને આપણે ડુપ્લિકેટ કરશું. કંટ્રોલ ડી દબાવીને ડુપ્લિકેટ કરશું આ રીતે. ડુપ્લિકેટ કર્યા બાદ આપણે એને રાઇટ સાઈડ રોટેટ કરવું પડશે 90 ડિગ્રી પર. આ રીતે રોટેટ કરશું અને અહીં ગોઠવી દઈશું. ત્યારબાદ ફરીથી એને સિલેક્ટ કરી કંટ્રોલ ડી કરશું, એને પણ 90 ડિગ્રી પર રાઇટ સાઈડ રોટેટ કરશું આ રીતે ગોઠવી દઈશું.
फरीथी एक टुकड़ा ने कंट्रोल डी डुप्लिकेट करशु फरीथी एने रोटेट करशु 90 डिग्री पर राइट साइड आ रीते गोठवाई जशे। त्यारबाद आ रीते गोठवाई जाए चारे टुकड़ा तमे सिलेक्ट करी एने आउटलाइन बॉर्डर आपी शको। आ रीते आउटलाइन बॉर्डर है तमने ख्याल आवशे के टुकड़ा केवी रीते गोठवाई आ रीते। तो आपणुं पजलनुं चार टुकड़ा तैयार छे। हवे एनी अंदर आपणे चित्र गोठवानुं छे। तो चित्र केवी रीते गोठवशुं? तो चित्र तमारे कोईपण डाउनलोड करेलुं राखवुं पड़शे। चित्र इन्सर्ट करवा माटे इन्सर्ट ऑनलाइन पिक्चर्स पण तमे अहींथी लई शको छो। मारी जोड़े ऑलरेडी डाउनलोड करेलुं छे ऑफलाइन, हुं त्यांथी लउं छुं। आ रीते एक चित्र तमारी पासे तैयार होवुं जोईए। હવે આ ચિત્રને આપણે ક્રોપ કરવાનું છે। ક્રોપ કરવા માટે અહીંયા ક્રોપનું બટન આપેલું છે ત્યાં ક્લિક કરશું। ક્રોપમાં તમારે એસ્પેક્ટ રેશિયો એમાં જવાનું રહેશે અને 1:1 લખેલું છે ત્યાં આપણે ક્લિક કરશું। આ રીતે ક્લિક કર્યા પછી તમારે આ રીતે એનો કટ થઈ જાય છે 1:1 પ્રમાણે। હવે આ ચિત્રને આપણે નાનું કરીશું શિફ્ટ દબાવીને। શિફ્ટ દબાવ્યા પછી એને આ ચિત્રને અહીં ઉપર ગોઠવી દઈશું। ગોઠવ્યા પછી આપણે એને એ ચોરસ જેટલું ખેંચી લઈશું આ રીતે। તો કમ્પ્લીટ એના ઉપર ગોઠવાઈ ગયું છે। ગોઠવાયા પછી એને આપણે સાઈડમાં લઈ લઈશું। હવે શું કરવાનું? આ ચિત્રને આપણે કંટ્રોલ ડી કરીશું, ડુપ્લિકેટ બનાવી દઈશું અને એને નીચે સાઈડમાં મૂકી દઈશું। સાઈડમાં મૂક્યા બાદ હવે આપણે આ ટુકડાને અહીંયા મૂકવાનો છે। તો આ ટુકડો અહીં મૂકવા માટે નીચે છે। હવે એ ટુકડાને આપણે એની ઉપર મૂકવાનો છે એટલે એને રાઇટ ક્લિક કરશું અને બ્રિંગ ટુ ફ્રન્ટ એ રીતે ક્લિક કરશું એટલે ઉપર આવી જશે। આપણે આ ચિત્રમાંથી કયો ભાગ જોઈએ છે? તો આ ઉપરનો સાઈડ છે, લેફ્ટ સાઈડનો ભાગ। હવે જે ભાગ જોઈતો હોય આ ભાગ ઉપર આ ચિત્ર લાવવાનું છે। તો આપણે પહેલાં નીચેનું ચિત્ર સિલેક્ટ કરીશું, ત્યારબાદ ઉપરનું ચિત્ર શિફ્ટ દબાવીને સિલેક્ટ કરીશું અને આ જે ડ્રોઈંગ ટૂલ્સ દેખાય છે તમને એની નીચે ફોર્મેટ છે એ ફોર્મેટ ઉપર આપણે જઈશું અને મર્જ શેપ છે ત્યાં ઇન્ટરસેક્ટ લખેલું છે, જે ચોથા નંબરનું ઓપ્શન છે ઇન્ટરસેક્ટ, આપણે તે ક્લિક કરીશું એટલે એ પ્રમાણેનો એક ટુકડો તૈયાર થઈ જાય છે। હવે આ ચિત્રને આપણે અહીંયા મૂકી દઈશું। ત્યારબાદ ફરીથી આ ટુકડો લઈશું, આ ચિત્ર લઈશું, હવે એનો ડુપ્લિકેટ ભાગ પણ તૈયાર કરી દઈશું, કંટ્રોલ ડી એને સાઈડમાં મૂકી દઈશું। હવે એક ભાગ તૈયાર થઈ ગયો છે, બીજા ભાગ માટે જ્યાં મૂકવાનો હોય ત્યાં રાઇટ ક્લિક કરી એને ઉપર લઈ દઈશું પહેલાં તો, ત્યારબાદ આ ભાગો જોઈએ છે આપણે અહીં મૂકવાનો રહેશે। ત્યારબાદ સૌથી પહેલાં નીચેનું ચિત્ર સિલેક્ટ કરી શિફ્ટ દબાવીને ઉપરનું ચિત્ર પણ આ ભાગ ટુકડો સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ ડ્રોઈંગ ટૂલ્સની અંદર ફોર્મેટ, મર્જ શેપ્સ અને તમને કીધું એ પ્રમાણે ચોથા નંબરનું ઇન્ટરસેક્ટ ત્યાં ક્લિક કરશું। ફરીથી બીજો ભાગ તૈયાર છે આપણી પાસે। ત્રીજો ભાગ લેવા માટે ફરીથી આ ચિત્રને ઉપર લાવીશું, કંટ્રોલ ડી કરી દઈશું, ડુપ્લિકેટ બનાવી દઈશું, નીચે મૂકી દઈશું। આ ભાગ જોઈએ છે આપણે, હવે એને નીચે તરફ છે એને ઉપર લાવી દઈશું। આ રીતે મૂકી દઈશું। ત્યારબાદ નીચેના ચિત્રને સિલેક્ટ કરી ઉપરનું ચિત્ર સિલેક્ટ કરી ફોર્મેટની અંદર જઈ મર્જ શેપ્સની અંદર ઇન્ટરસેપ્ટ ત્યાં ક્લિક કરશું। ત્રીજો ટુકડો આપણી પાસે તૈયાર છે પઝલનો। હવે ડુપ્લિકેટ કરવાની જરૂર નથી, આ ચિત્રને આપણે લઈ લઈશું, આ ભાગને આપણે મૂકી દઈશું આ રીતે, એને ઉપર લાવી દઈશું બ્રિંગ ટુ ફ્રન્ટ, અને ચોથા નંબરનો ટુકડો આ રીતે નીચેનું ચિત્ર સિલેક્ટ કરીશું, ત્યારબાદ ઉપરનું ચિત્ર પણ સિલેક્ટ કરીશું ટુકડો, ફરીથી ફોર્મેટની અંદર મર્જ શેપ્સની અંદર ઇન્ટરસેપ્ટ, આપણી પાસે ચોથો ટુકડો પણ તૈયાર છે આ રીતે। તો મિત્રો, તમે ચારે ટુકડા આ રીતે સિલેક્ટ કરી એને જો બોર્ડર આપવી હોય આઉટલાઇન, તો ફોર્મેટની અંદર જઈ પિક્ચર બોર્ડર જે છે ત્યાં આ રીતે બોર્ડર પણ આપી શકો છો, તો તમને ખબર પડશે કે ચાર ટુકડા અલગ અલગ છે। હવે તમારે બાળકોને આપવી હોય આ ગેમ, તો ચાર ટુકડા અલગ અલગ કરી દેવાના રહેશે ગમે તે રીતે, પછી બાળકો એને ગોઠવશે। અલગ અલગ રીતે તમે ચાર ટુકડા ગોઠવી દઈશું અને બાળકો એ ગેમને રમવાનો પ્રયત્ન કરશે, ચારે ચાર ટુકડા આ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે બાળકો।
आ रीते चार टुकड़ा भेगा थी एक चित्र बनी जाए त्यारबाद बाळकों पासे कहेवड़ावानुं छे कि आ शेनुं चित्र बन्युं छे तो बाळकों तरत ज जवाब छे आ एक सिंहनुं चित्र बन्युं छे तो आ रीते मित्रों तमे अलग अलग चित्रों लई पजल गेम बनावीने बाळकोने अभ्यास करावी शको छो तो मित्रों मने आशा छे कि तमने आ वीडियो बहु गम्यो हशे तो आवा ज वीडियो जोवा माटे मारी चेनलने सब्सक्राइब करजो वीडियो गमे तो लाइक करजो शेर करजो आवजो।